માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર અમદાવાદ અને બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા કોરોનાની હાલની પરિસ્થિતિ અને કોવિડ નાઇન્ટીનના રોગચાળાની ત્રીજી લહેરની શક્યતાને પહોંચી વળવા દિયોદર ખાતે સરકારી દવાખાનામાં ઓક્સિજન સિલિન્ડર સેનેટાઈઝર પલ્સ ઓક્સિમીટર ફ્લોમીટર થર્મલ ગન ગ્લુકોમીટર માસ્ક પીપીઆઈ કીટ ગ્લોવ્સ દવાઓ વગેરે કોવિડ કીટ આપવામાં આવી હતી જોકે આ દરમિયાન બ્લોક હેલ્થ ઓફિસર ડૉક્ટર બ્રિજેશ વ્યાસ દિયોદર મેડિકલ ઓફિસર ડોક્ટર પંકજ ગુપ્તા ડૉક્ટર પ્રતિક રાઠોડ એકસો આઠ પાયલોટ દિનેશભાઈ નાઇએ સંસ્થાનો આભાર વ્યક્ત કરતાં ઉત્સાહપૂર્વક સામગ્રી સ્વીકારી હતી આ કાર્યને દવાખાના સુધી પહોંચાડવા માટે અમદાવાદની સંસ્થામાંથી દીપકભાઈ સોલંકી અને બાબુભાઈ સિહોરા અને દિયોદર જયભીમ એકતા મંડળ પ્રમુખ શંકરલાલ સોલંકી સામાજિક કાર્યકર સેધાભાઈ પરમાર જમનાબેન પરમાર સહિત સામાજિક જવાબદેહિતાને સ્વીકારનાર લોકો હાજર રહ્યા હતા